મિત્રો હવે આપણે ધોરણ 8 માં આગળ વિષય વિષય ભણીએ ચેપ્ટર નંબર 9 સ્વાધ્યાય 9.2 જેનો મિત્રો દાખલા નંબર 4 કદની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈના માપ અનુક્રમે નીચે મુજબ છે તેના પરથી ઘનફળ શોધો તો મિત્રો તમે જાણો છો લંબગણનું ઘનફળ શોધવા માટેનું સૂત્ર મિત્રો તો કે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ તો જેના સૂત્રના આધારે મિત્રો આપણે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈના માપના આધારે મિત્રો આપણે ઘનફળ શોધીશું તો અહીંયા તો અનુક્રમે તો પહેલા મિત્રો લંબાઈ પછી મિત્રો પહોળાઈ અને પછી મિત્રો ઊંચાઈ તો લંબાઈ એ કે એક્ઝામ્પલ નંબર 1 નો અભ્યાસ કરીએ 5 3 2 7 4 તો એમાં મિત્રો લંબાઈ પહેલા તો 5 ની લંબાઈ મિત્રો 3 એ સ્ક્વેર મિત્રો શું કહેવાશે પહોળાઈ અને 7 એની ચારઘાત મિત્રો ઊંચાઈ કારણ કે મિત્રો લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપણને અનુક્રમે મિત્રો આપેલી છે શોધવાનું શું મિત્રો ઘનફળ તો માટે ઘનફળ બરાબર કઈ સૂત્ર મિત્રો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો મિત્રો લંબાઈ કેટલી છે તો 5 ગુણ્યા પહોળાઈ 3 એનો સ્ક્વેર અને ઊંચાઈ 7 એની ચારઘાત પહેલા મિત્રો સૌ પ્રથમ ગુણાકાર કરીએ 5 × 3 × 7 હવે મિત્રો 4 ને ધ્યાનમાં રાખીશું 5 એમાં 4 એ 3 એના સ્ક્વેર માં 4 એ નો સ્ક્વેર અને 7 એની ચાર ઘાત માં 4 એની ચાર ઘાત હવે મિત્રો 5 કરી 15 15 સીધા 105 અને a ગુણ્યા a નો સ્ક્વેર ગુણ્યા એની ચાર ઘાત તો આધાર કેવા છે મિત્રો સરખા ગુણાકાર કરો ઘાતાંકોનો સરવાળો અહીંયા મિત્રો એક પણ ઘાત નહીં 1 + 2 + 4 કેટલા થાય મિત્રો 7 તો એની 7 ઘાત તો આપણો જવાબ મિત્રો 105 એની 7 ઘાત હવે મિત્રો એક્ઝામ્પલ નંબર 2 નો અભ્યાસ કરીએ 2p + 4q + 8 તો અહીંયા મિત્રો લંબાઈ પહોળાઈ ઊંચાઈ અનુક્રમે આપેલી છે તો લંબાઈ મિત્રો કેટલી થાય 2p પહોળાઈ 4q અને મિત્રો ઊંચાઈ 8 શોધવાનું ઘનફળ માટે ઘનફળ બરાબર અહીંયા મિત્રો લખીશું ઘન એકમ શું લખીશું મિત્રો ઘન એકમ હવે મિત્રો ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લંબાઈ 2p પહોળાઈ 4q અને ઊંચાઈ 8 સૌપ્રથમ સહગુણકનો ગુણાકાર 2 × 4 × 8 હવે મિત્રો ચકને ધ્યાનમાં રાખીશું તો 2 × 4 p 4 × 2 મિત્રો 4 q × q ગુણ્યા 8 × 4 ચલ 8 × 8 હવે મિત્રો આ ત્રણે સંખ્યાનો ગુણાકાર 4 × 2 = 8 × 8 = 64 અને PQR ત્રણેયનો ગુણાકાર મિત્રો શું આવશે PQR હવે મિત્રો જોઈએ એક્ઝામ્પલ નંબર 3 xy 2x² y 2xy² હવે મિત્રો આપણે લંબાઈ પહોળાઈ ઊંચાઈ ત્રણે અનુક્રમે આપેલી છે તો લંબાઈ બરાબર xy પહોળાઈ બરાબર 2x² y જ્યારે ઊંચાઈ 2xy² શોધવાનું ઘનફળ તો ઘનફળનું સૂત્ર શું મિત્રો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો હવે મિત્રો xy ગુણ્યા પહોળાઈ 2x² y ગુણ્યા ઊંચાઈ 2xy² તો આપણે પહેલા સહગુણકનો મિત્રો ગુણાકાર કરીએ તો અહીંયા સહગુણક xy માં કઈ આપેલું નથી મિત્રો 1 × 2 × 2 હવે ચલ મિત્રો પહેલામાં x અને y ચલ x × y x² × y × x² y² તો 2 કેટલા થાય મિત્રો 4 x × x² × x ત્રણે મિત્રો આપણે આધાર સરખા હોય એ મિત્રો આપણે જોડે લાવી દીધું અને y × y² તો અહીંયા મિત્રો 4
હવે મિત્રો જોઈએ એક્ઝામ્પલ નંબર 4 a b b અને 5 c તો લંબાઈ મિત્રો a પહોળાઈ 2 b અને ઊંચાઈ મિત્રો 3 c અહીંયા લખશું જો ઘન એકમ અહીંયા પણ લખશું મિત્રો જવાબમાં ઘન એકમ હવે મિત્રો શોધવાનું પણ ફળ છે જેનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લંબાઈ મિત્રો a પહોળાઈ 2 b અને ઊંચાઈ મિત્રો 3 c તો મિત્રો a નો સહગુણક આપેલો નથી તો કેટલો હશે મિત્રો a ગુણ્યા 2 b માં સહગુણક 2 જ્યારે 3 c માં સહગુણક 3 હવે મિત્રો ચલને ધ્યાનમાં રાખીશું a 2 b માં ચલ b 3 c માં ચલ c તો મિત્રો 2 કરી 6 A, B, C 1, A, તો આવી રીતે મિત્રો તમે લંબાઈનો ઘનફળ શોધી શકો છો